જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર સુરભી એપાર્ટમેન્ટમાં સાત રહેવાસીઓ કોરોનાગ્રસ્ત થતા હોટસ્પોટ વાળા દિવસોની બિહામણી યાદ તાજી થઈ છે શહેરમાં આજે કોરોનાના નવા બાવીસ કેસ સહિત જિલ્લાના કુલ પાંત્રીસ કેસ નોંધાયા છે તંત્ર દ્વારા કોરોનાથી બચવા જાગૃતિ ફેલાવવા લાઉડ સ્પીકર વાળી રિક્ષાઓ ફરતી કરવામાં આવી છે ઉપરાંત જામ્યુકોની છ ટીમો દ્વારા ચાર ક્વિક રિસ્પોન્સ સેલની રચના કરવામાં આવી છે ઉપરાંત જામનગર બાર એસોસિએશનના ઠરાવ મુજબ વકીલો આજથી કોર્ટ કાર્યવાહીથી અળગા થઈ ગયા હતા વકીલો એકત્રીસ માર્ચ સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાના છે જામનગર હાપા માર્કેટ યાર્ડના વર્ષ બે હજાર એકવીસ બાવીસના બજેટ માટે આજે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય તથા માર્કેટ યાર્ડના ચેરમેન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી બેઠકમાં કુલ રૂપિયા એક લાખની આવક તથા રૂપિયા નવસો એકોતેર પોઈન્ટ નેવું લાખના ખર્ચવાળું બજેટ મૂકવામાં આવ્યું હતું જેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું બેઠકમાં યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલ વાઇસ ચેરમેન ધીરજલાલ કારીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા માર્કેટ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે બેઠકનું સંચાલન કર્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં કારોબારી ચેરમેનની પસંદગી મુદ્દે સત્તાધારી ભાજપમાં ઘમાસાણ સર્જાયું હતું કારોબારી ચેરમેન પદે ભાલચંદ્ર ભટ્ટની પસંદગી સામે ભાજપમાં અસંતોષ હતો જેને પગલે નગરપાલિકામાં પ્રમુખ તથા ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કોંગ્રેસના આઠ સભ્યોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું તેમજ ભાજપના સોળ પૈકીના આઠ અસંતુષ્ટ સભ્યોએ પણ આ પ્રસ્તાવને ટેકો આપતા અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થઈ જતા ભાજપની સત્તા છીનવાઈ ગઈ છે આઠ વિદ્રોહી સભ્યોને ભાજપ દ્વારા પક્ષમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા આજે જામનગરમાં પીજીવીસીએલ ની વિવિધ અડતાલીસ ટીમો દ્વારા ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી પટેલ કોલોની રાંદલનગર નવાગામ ખેડ સાત રસ્તા આસપાસનો વિસ્તાર તથા દરબારગઢ આસપાસના વિસ્તારોમાં સાતસો વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી એકસો વીજ કનેક્શનમાં ગેરરીતિ જોવા મળી હતી કુલ અઠ્યાવીસ લાખ બત્રીસ હજાર ના પુરવણી બિલ ગેરરીતિ કરનારા વીજ જોડાણ ધારકોને ફટકારવામાં આવ્યા હતા જામનગર લોહાણા મહિલા મંડળના પ્રમુખ જ્યોતિબેન માધવાણીની આગેવાનીમાં મંડળ દ્વારા અનેક સરાહનીય સામાજિક સેવાકીય કાર્યો થાય છે જેની નોંધ લઈ રઘુવંશીઓની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન બે ના હાલાર પ્રદેશના મહિલા અધ્યક્ષ તરીકે જ્યોતિબેન માધવાણીની નિમણૂક કરવામાં આવી છે